આજે આપણે ઇન્ડેક્સ સ્કીમમાં નવો પ્રકાર શીખવા જઈ રહ્યા છીએ, પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં તમે જોયું વિધાન વાક્ય, વિધાન વાક્યના નિયમો અને તેના વાક્યની પ્રેક્ટિસ. તો આજે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો, પ્રશ્નાર્થ વાક્યના નિયમો પણ બધા જ વિધાન વાક્યો જેવા જ છે, તેમ છતાંય તેના ઉપરાંત થોડા નિયમો વધુ યાદ રાખવાના છે. એ નિયમોને જોઈ લઈએ. બાકી બધા નિયમ જે વિધાન વાક્યોને લાગુ કરો છો એ જ નિયમ આમાં પણ લાગુ થશે. તો માટે પહેલાના નિયમોને યાદ કરતાં કરતાં આપણે આ નિયમોને એડ કરીએ અને જોઈએ પ્રશ્નાર્થ વાક્યનો ઇન્ડાયરેક્ટ કેમ કરે છે. તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની અંદર સૌ પ્રથમ આપણે રિપોર્ટિંગ વર્બમાં પરિવર્તન કરવાનું હોય છે. રિપોર્ટિંગ વર્બમાં આપણે વિધાન વાક્યમાં જોતા હતા ટોલ્ડ મૂકતા હતા, ટેલ મૂકતા હતા, ટેલ્સ મૂકતા હતા અથવા સેઇઝ કે સેઇડ પણ મૂકતા હતા. હવે આમાં તમારે જો વર્તમાન કાળ હોય તો આસ્ક સે અથવા સે ટુ હોય તો આસ્ક મૂકો અથવા ઇન્ક્વાયર, બંનેનો અર્થ થાય પૂછે છે. સેઇઝ હોય તો જો પુરુષ એકવચન હોય અને સેઇઝ કે સેઇઝ ટુ હોય તો તમે આસ્ક મૂકી શકો અથવા તો ઇન્ક્વાયર મૂકી શકો. ત્યારબાદ ભૂતકાળની અંદર મિત્રો, મોટા ભાગે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં પ્રશ્ન વાક્ય ભૂતકાળમાં પૂછાય છે. તો સેઇડ હોય, સેઇડ ટુ હોય કે આ રીતે આપ્યું હોય તો તમારે કરવાનું છે આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ. હવે ટોલ્ડ મૂકવાનું એ વિધાન વાક્યમાં જ્યારે પ્રશ્ન વાક્યની અંદર આપણે મૂકાય છે આસ્ક્ડ, યાદ રાખજો આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ. કોઈ વિશેષ પ્રયોજન માટે પૂછવાનું હોય તો ઇન્ક્વાયર્ડ મૂકી શકો, બાકી દરેક જગ્યાએ આસ્ક્ડ પણ ચાલે. ત્યારબાદનું પરિવર્તન છે સંયોજક. મિત્રો, સંયોજક એટલે બે વાક્યને જોડનાર શબ્દ. વિધાન વાક્યમાં આપણે શું મૂકતા રહ્યા હતા તો બે વાક્યને જોડનાર શબ્દ ધેટ. તો આમાં ધેટ એટલે મૂકવાનો, આમાં સંયોજકની અંદર તમારે બે રીતે મૂકાશે, ઇફ અથવા તો વેધર અથવા તો આપણને તો એવું લાગે કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્ન વાક્ય, પણ એમાં બે રીતે અલગ પડે છે, એના પ્રકાર સમજી લઈએ. એક તો છે હેલ્પિંગ વર્બ થી શરૂ થતા પ્રશ્ન જેનો જવાબ હા કે ના માં આવે છે. મિત્રો, જે પ્રશ્નનો જવાબ હા કે ના માં આવે એ બધા પ્રશ્નોને હેલ્પિંગ વર્બ થી સહકારક ક્રિયા વર્બ થી શરૂ થતા પ્રશ્નો કહેવાય. જેવા કે એમ ઇસ આર થી શરૂ થતા હોય, વોઝ વેર થી શરૂ થતા હોય, હેવ એઝ હેડ, ડુ ડઝ ડીડ, શેલ વિલ વુડ, ધ મોડેલ્સ, કેન વુડ મે માઈટ, આ બધા પ્રશ્ન શબ્દોથી જો પ્રશ્ન શરૂ થાય તો એને સહાયકારક ક્રિયાપદ થી શરૂ થતા પ્રશ્નો કહેવાય. એના જવાબ હંમેશા હા કે ના માં પૂછાય છે. તો જો આવા પ્રશ્ન હોય તો તમારે સંયોજક મૂકવાનું છે ઇફ. મિત્રો, વેધર પણ મૂકી શકાય ઇફ ના બદલે કે ના અર્થમાં, પણ દરેક જગ્યાએ તમે ઇફ મૂકશો તોય ચાલશે, અહીંયા આસ્ક્ડ મૂકશો તો પણ ચાલશે, યાદ રાખજો. અને હવે પ્રશ્નનો પ્રકાર છે બે. બીજો પ્રકાર તો કે ડબલ્યુ એચ પ્રશ્ન. તો જે પ્રશ્નની શરૂઆત WH થી શરૂ થાય છે અથવા તો હાઉ થી શરૂ થાય છે એ બધા જ પ્રશ્નો છે એ WH પ્રશ્ન કહેવાય છે. મિત્રો, આનો જવાબ ક્યારે હા કે ના માં ન આવે. તો એ કેવા શબ્દો, વોટ, શું, વેન, ક્યારે, વેર, ક્યાં, વાય, શા માટે, હુ, કોણ, હુઝ, પછી અહીંયા ડેશ 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 લખ્યું છે.
उस पेन उस बुक ये नहीं साथ में शब्द चाहिए whom कौन है how किसी दे how much बच्चे ये डैश कर दीजिए how much sugar how much water ये नहीं साथ में जोड़ा है उस शब्द चाहिए कितने पानी कितने how many pencils how many students तो यहाँ पर शब्द नहीं जगह आ गई चाहिए how far कितने दूर how long कितने लंबे समय तो जे आ बता WH शब्द हो चाहिए ये बताने WH प्रश्न के बारे चाहिए इतनो अनु जवाब वाक्य नामा अवतुनति वाक्य अथवा शब्द मा जवाब आ चाहिए अने जरे आ प्रश्न जी शुरू करता प्रश्न होए आ प्रश्न शब्द थी क्या तुम्हारे संयोजक मा जे ते प्रश्न शब्द ज मुकवानो चाहिए अने इस संयोजक बनी जाए चाहिए व्हाट चाहिए ये व्हाट प्रश्न है यहां संयोजक बनी जाए चाहिए why होए तो why how होए तो how how many students तो how many students इतनो याद रख जो जो आवाज शब्द होए एक हजी शब्द चाहिए which तो which में कहियो which color do you like most तो आज अनि साथे नो शब्द संयोजक मां साथे लेवा छे तो बे प्रकार ना प्रश्न थया परिवार हेल्पिंग वर्ब ते शब्द का प्रश्नों के जनो जवाब भागी ना मां आवे त्यारे संयोजक मुकवानो छे इफ अने अथवा वेदर अने डब्ल्यू एच ते शब्द का प्रश्नो त्यारे जे प्रश्न शब्द होय ए प्रश्न शब्द ने संयोजक तरीके मुकाय छे પછી એ પ્રશ્ન નહીં રહેતા સંયોજક બની જાય છે તો આ હતું સંયોજકનું સ્થાન ત્યારબાદ થોડું પરિવર્તનને સમજી લઈએ સંયોજક મૂક્યા બાદ જે પ્રશ્ન વાક્ય હોય છે તેને આપણે વિધાનમાં ફેરવવું પડે છે યાદ રાખજો મિત્રો અને વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્ય રચના બે અલગ અલગ છે તો વિધાનમાં ફેરવવું પડે આથી શું કરવું પડે संयोजक मुख्या बार जे वाक्य होय એમાંથી કર્તા ને શોધવાનું આગળ સહાયકારક ક્રિયાપદ છે દાખલા તરીકે એમ કીધું હોય કે ઇસ યોર ફાધર ઇઝ યોર ફાધર અ ડોક્ટર ઇઝ યોર ફાધર અ ડોક્ટર તો અહીં इस छे एक प्रश्न में आगर छे कर्ता में योर फादर छे यानी तुम्हारे आगर वो पड़े छे संयोजक बाद हमने अपने प्रैक्टिस करी शु એટલે ख्याल આવી જશે ત્યાર બાદ બધા જ પરિવર્તનો વિધાન વાક્યના નિયમ અનુસાર કરો એટલે કે તમે કર્તા આગળ લીધો ત્યાર બાદ ક્રિયાપદ અને કર્મ અને બધા જ પરિવર્તનો જે છે સર્વનામ પરિવર્તન ક્રિયાપદનું પરિવર્તન અન્ય શબ્દ પરિવર્તન એ બધું તમારે વિધાન વાક્યના નિયમ પ્રમાણે કરવું અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરીને પૂર્ણ વિરામ મૂકવું પડે તો આ હતા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સના વધારાના નિયમ બાકી બધા જ નિયમો આપણા જે વિધાન વાક્ય એસર્ટિવ સેન્ટેન્સમાં આપણે જોયા એજ લાગુ થાય છે તો મિત્રો આ નિયમોને પણ લર્ન કરજો અને ત્યારબાદ આપણે વાક્યને જોઈએ છે વાક્યને જોઈએ કે પહેલા સ્ક્રીનશોટ લઈ લો અને એ નિયમ બધા લખી જાઓ તમારી ગ્રામર બુકમાં અને સમજી લ્યો ત્યારબાદ આપણે વાક્યની પ્રેક્ટિસ કરીએ છીએ ઓકે મિત્રો ચાલો મિત્રો તો હવે આજે આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ઇન્ટરોગેટિવ સેન્ટેન્સના નિયમો જોયા પ્રશ્ન વાક્ય કેવી રીતે બને છે એના નિયમો બધા જોયા હવે એના આધારે આપણે એના વાક્યની પ્રેક્ટિસ કરીશું સૌ પ્રથમ વાક્ય છે ધ મેન ઇઝ સેઇંગ ટુ રોહિણી વોટ આર યુ ફાઇન્ડિંગ નાઉ મતલબ થાય મેનેજરે રોહિણીને કહ્યું તું અત્યારે શું શોધે છે શું શોધી રહી છે તો તેના જવાબમાં ઇન્ડાયરેક્ટ સ્પીચમાં સૌપ્રથમ રિપોર્ટિંગ વર્ડમાં પરિવર્તન આવશે તો મેને
માં આપણે સાદા વાક્યમાં ટોલ્ડ કરતા હતા પ્રશ્ન છે તો આસ્ક્ડ કરીશું તો મેં આસ્ક્ડ રોહિણી સંયોજકમાં આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન છે એટલે કે શબ્દને જ અહીં લઈશું વોટ સાદા વાક્યમાં આપણે ધેટ મૂકતા હતા પરંતુ અહીં WH શબ્દ અથવા તો if પણ અહીંયા WH શબ્દ છે એટલે what ત્યારબાદ આપણે વાક્યને વિધાન બનાવવાનું હોવાથી કર્તાને અહીં લેવું પડશે તો you are ને લેવો કારણ કે આર તો પ્રશ્નથી શરૂઆત થાય છે આપણે વિધાન બનાવવાનું છે નિયમ છે તો એના આધારે you ને આપણે અહીંયા લઈએ you કયો પુરુષ બીજો પુરુષ કઈ વિભક્તિ પહેલી યુ તમને પહેલી વિભક્તિ તો બીજો પુરુષનો કોના આધારે સાંભળના વાક્યમાં સાંભળના રોહિણી છે રોહિણી એક છોકરી છે એની પહેલી વિભક્તિ થશે શી હવે આનું ભૂતકાળ કરીશું એમીઝ આરનો ભૂતકાળ વોઝ વર થાય પણ શી સાથે વોઝ આવે વર નહીં આવે શી વોઝ ફાઇન્ડિંગ ફાઇન્ડિંગ નાઉનો ધેન નાઉનો ધેન આ રીતે પરિવર્તન થશે ધ મેનેજર આસ્ક રોહિણી વોટ શી વોઝ ફાઇન્ડિંગ ધેન ત્યારબાદ બીજું વાક્ય જોઈએ ફાધર સેડ ટુ હિઝ સન હાઉ મચ હેવ યુ પેડ ફોર ધીસ મેંગોઝ પિતાજીએ દીકરાને કહ્યું પૂછ્યું કે આ કેરીઓ માટે તે કેટલા ચૂકવ્યા કેટલા પૈસા ચૂકવ્યા તો અહીં ફાધર નો ફાધર અહીંયા ધ ફાધર લખીશું તો ફાધર સેટ નું થશે આસ્ક્ડ કારણ કે પ્રશ્ન છે દરેક પ્રશ્નની અંદર તમે આસ્ક્ડ મૂકી શકો છો અથવા ઇન્ક્વાયર્ડ મૂકી શકો છો તો ફાધર આસ્ક્ડ હિઝ સન સંયોજક આમાં પણ WH ક્વેશ્ચન છે એટલે WH થી શરૂ નથી થતો છતાં હાઉ થી શરૂ થતા શબ્દો પણ WH છે તો અહીં હાઉ મચ ને આપણે સંયોજક તરીકે મૂકીશું અને હાઉ નો H સ્મોલ થઈ જશે હાઉ મચ હવે યુ ને આપણે પ્રથમ લઈશું કારણ કે વાક્યને વિધાન બનાવવાનું છે યુ કયો પુરુષ બીજો પુરુષ કઈ વિભક્તિ પ્રથમ કોના આધારે સાંભળનાર સાંભળનાર ઇસન એમ્પિક્રો કોઈ છોકરો એટલે એની પ્રથમ વિભક્તિ થાય હી યુ થશે હી અને ભૂતકાળ માટે હેડ પેડ નું કરશું હેડ પેડ પૂર્ણ ભૂતકાળ નું પૂર્ણ વર્તમાન નું પૂર્ણ ભૂતકાળ ફોર ધીસ અન્ય શબ્દ પરિવર્તન રોઝ મિત્રો આ બધા પરિવર્તનો જો તમે યાદ રાખ્યા હશે તો અને તો જ આ જગ્યા યાદ આવશે અને ત્યાં સાચા પરિવર્તન તમે કરી શકશો રોઝ મેંગોઝ પ્રશ્ન વાક્ય દૂર થઈ અને પૂર્ણ વિરામ આવે વાક્ય વિધાન બની જાય છે ધ ફાધર આસ્ક્ડ હિઝ સન હી હેડ પેડ હાઉ મચ હી હેડ પેડ ફોર ધોઝ મેંગોઝ પિતાજીએ એના દીકરાને પૂછ્યું કે પહેલી મેંગો માટે પહેલી કેરીઓ માટે કેટલા ચૂકવ્યા હતા પણ વાક્ય વિધાન કરે છે ત્યારબાદ આઈ સે મનીષ ડઝ યોર ફાધર નો મી મેં મનીષને કહ્યું પૂછ્યું તો તરા પિતાજી મને ઓળખે છે હવે એને આપણે ઇન્ડાયરેક્ટ કરીએ આઈ નું આઈ દેશે અહીંયા પરિવર્તન થતું નથી રિપોર્ટિંગ વર્બની પછીની ઇન્ડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચની અંદર જો આઈ હોય તો પરિવર્તન થાય રિપોર્ટિંગ વર્બ સાથેનો આઈમાં પરિવર્તન થતું નથી આઈ સેડનું કરીશું પ્રશ્ન છે આસ્ક્ડ મિત્રો સેડનું કરીને મનીષ અહીંયા નથી મૂક્યું પણ મનીષ સંબોધન છે તો મનીષને જ કીધું છે માટે અહીં મનીષને આપણે અહીં લઈ લઈશું આઈ આસ્ક્ડ મનીષ સંયોજક મિત્રો આ વાક્યમાં સંયોજક આવશે બે વાક્યને જોડનાર શબ્દ છે
શરૂ થતા શબ્દો છે તેના માટે સંયોજક આવે છે if અથવા whether if પછી does ને કહેવાય કારણ કે વિધાન બનાવવાનું છે તો your father your એકલું પણ નહીં કહેવાય કારણ કે તમારું તમારા પિતાજી કરતા અહીંયા સાથે છે your father તો your નું પરિવર્તન બીજો પુરુષ ત્રીજી વિભક્તિ સાંભળનાર ના આધારે સાંભળનાર મનીષ છે તો મનીષ ની ત્રીજી વિભક્તિ he him his father મિત્રો ખ્યાલ આવે છે ને ક્યાં પરિવર્તન કઈ રીતે થાય છે નો અને ડસ અહીંયા કાળ દેખાડે છે ડસ અને નો યાદ કરો સાદો વર્તમાન કાળ પ્રશ્ન વાક્ય એનું આપણે ભૂતકાળ કરવાનું છે સાદા વર્તમાનને કેમાં ફેરવવાનું છે સાદા ભૂતકાળમાં અને પ્રશ્ન વાક્યને કેમાં ફેરવવાનું છે વિધાન વાક્યમાં તો આપણે ડસ નું ફિટ નહીં કરીએ પણ આ ક્રિયાપદ નું નો નું થશે ન્યુ તો ખાસ યાદ રાખજો ડસ નું ડીડ એટલા માટે ન થાય કારણ કે વિધાનમાં ફેરવ છે અને વિધાન વાક્યમાં ડીડ આવતું નથી ક્રિયાપદ નું વીટુ આવે છે માટે નોનું ન્યુ કર્યું મી કયો પુરુષ પ્રથમ વિભક્ત પ્રથમ પુરુષ ત્રીજી વિભક્તિ બોલનાર ના આધારે બોલનાર આઈ છે તો આઈ ની ત્રીજી વિભક્તિ મી થાય છે પરિવર્તન થઈને પણ મી રહે છે અને વાક્યના અંતે બોલ વિરામ આઈ આસ્ક ધ મનીષ હિઝ ઇઝ ફાધર ન્યુ મી ફરતે એનું ઇન્ડાયરેક્ટ બને છે ત્યાર પછીનું વાક્ય જોઈએ રાહુલ સી ટુ હિઝ ફાધર મે આઈ ટેક યોર ફોન રાહુલે એના પિતાજીને પૂછ્યું કે હું તમારો મોબાઈલ લઉં મંજૂરી મેળવી મંજૂરી માટે પૂછ્યું તો રાહુલનું રાહુલ સેટ ટુનું ખબર છે પ્રશ્ન વાક્ય એટલે આસ્ક ધેમ ત્યારબાદ હિઝ ફાધરનું જેમનું તેમ રહેશે સંયોજક આ જવાબ ભાગેનામાં આવે છે કે નહીં યસ તો પછી અહીં મૂકો ઇફ ધેટ મૂકતા નહીં નહીં તો ભૂલ પડશે ઇફ ત્યારબાદ વાક્યમાં કર્તા લેવાય છે પ્રથમ પુરુષ પ્રથમ વિભક્તિ કોના આધારે બોલનારના આધારે બોલનાર રાહુલ તો રાહુલની પ્રથમ વિભક્તિ કોઈ છોકરો એટલે હી ઇફ હી હવે આનું ભૂતકાળ મેનું ભૂતકાળ કરીશું માય અને ફેકનો ભૂતકાળ કરીશું નહીં કારણ કે બે ભૂત ભેગા થતા નથી તો ટેકનું ટેક રાખશું ઇફ હી માઈટ ટેક યોર સર્વનામ આવ્યું કયો પુરુષ બીજો પુરુષ ત્રીજી વિભક્તિ કોના આધારે તેના પિતાજી એટલે કોઈ પુરુષ અને પુરુષની ત્રીજી વિભક્તિ હી હી અને હિઝ પ્રશ્નાર્થ દૂર કરી અને પૂર્ણ વિરામ આવે છે રાહુલ આસ્ક હિઝ ફાધર ઇફ હી માઈટ ટેક હિઝ ફોન રાહુલે એના પિતાજીને પૂછ્યું કે શું તે એના પિતાજીનો મોબાઈલ લઈ શકે ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે ગઈકાલે તમે શું જમ્યા હતા તો ધ ડોક્ટર નું ધ ડોક્ટર રાખીશું સેટ ટુ નું પરિવર્તન આસ્ક થાય છે એ આપ સૌ જાણો છો પ્રશ્ન વાક્યમાં ધ પેશન્ટમાં કંઈ ફેરફાર થશે નહીં સંયોજક ડબલ્યુ એચ શબ્દ છે તો વોટ નું વોટ રાખશું માત્ર વોટ છે ડબલ્યુ સ્મોલ થઈ જશે વોટ ત્યારબાદ ડી મૂકીશું કે યુ સર્વનામ કરતા અહીંયા આવે કયો પુરુષ બીજો પુરુષ પ્રથમ વિભક્તિ બીજો પુરુષ નો સાંભળનાર ના આધારે સાંભળનાર પેશન્ટ છે મિત્રો કોઈ દર્દી સ્ત્રી પણ હોય દર્દી પુરુષ પણ હોય તો એની તમે વિભક્તિ માટે તમે હી મૂકો તો પણ ચાલે શી મૂકો તો પણ ચાલે પેશન્ટ કોઈ પણ હોઈ શકે વોટ હી ઓર શી હવે કાળ આવ્યો ડીડ અને ઈટ બંને ઘણીવાર મિત્રો આ તો આગળ નહીં લે છે પણ અહીંયા ભૂલી જાય છે પરિવર્તન કરવા માટે સમજવા માટે ડીડ ઈટ કયો કાળ મિત્રો સાદો ભૂતકાળ
સાદા ભૂતકાળને કેમાં ફેરવીએ છીએ? પૂર્ણ ભૂતકાળ. જો આ પરિવર્તનો નિયમો પાકા કર્યા હશે તો અને તો જ તમે કરી શકશો. માટે ખાસ યાદ રાખજો મિત્રો કે ડીડ અને ઈટ સાદા ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ થશે હેડ ઈટન અને યેસ્ટરડે નું થશે ધ પ્રીવિયસ ડે અને પ્રશ્નાર્થ ચિહ્ન થશે પૂર્ણ આ રીતે the doctor asked the patient what he or she had written the previous day. ત્યારબાદ the student said to the class teacher, how many hours should I learn at home? વિદ્યાર્થીએ ક્લાસ ટીચરને પૂછ્યું કે કેટલા કલાક મારે ઘરે ભણવું જોઈએ? તો the student સંયોજક શું આવશે? સહાયકારક ક્રિયાપદ છે ના. ડબલ્યુ એટલે પ્રશ્ન છે હા. તો હાઉ મેની સાથે આ શબ્દ જોડાયેલ છે એટલે કે સહિત સંયોજકમાં આવશે મિત્રો. હાઉ મેની, હાઉ મચ, વિચ, હુસ આવા શબ્દો છે એની સાથે ઘણીવાર શબ્દો જોડાયેલા તો એ શબ્દો સહિત સંયોજકમાં લેવું. ધ સ્ટુડન્ટ આસ્ક્ડ ધ ક્લાસ ટીચર how many hours. કેટલા લખતા ભૂલી જાય છે ઘણા બાળકો. how many લખી નાખો છો પણ આ શબ્દ એની સાથે જોડાયેલો છે. how many hours, કેટલા કલાકો. હવે શુભ નું કામ નથી કરવાનું, આઈ નું કામ કરવાનું છે. પ્રથમ પુરુષ પ્રથમ વિભક્તિ બોલનારના આધારે. બોલનાર સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ કોઈ છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે. તમે ઈ લખો તો પણ ચાલે, તમે શી લખો તો પણ ચાલે. ઈ ઓર શી. શુડ નું પરિવર્તન નથી થતું મિત્રો. શેલ વિલ નું ગુડ થાય છે પણ શુડ નું પરિવર્તન નથી થતું. શુડ નું શુડ જ રહે છે તો લર્ન નું પણ લર્ન કઈ પરિવર્તન નહીં થાય. યાદ રાખજો આનું પરિવર્તન નથી થતું તો બીજી બાજુ પણ પરિવર્તન નહીં થાય. લર્ન એટ હોમ પૂર્ણવિરામ. The student asked the class teacher how many hours he or she should learn at home. અને હવે છેલ્લું વાક્ય જોઈએ. The teacher said to Moksha, did you complete your homework? શિક્ષકે મોક્ષાને પૂછ્યું કે શું તે તારો હોમવર્ક કમ્પ્લીટ કર્યું હતું? તો the teacher said નું કરીશું આસ્પડર. મોક્ષા સંયોજક આવશે ઈ, કારણ કે ડબલ્યુ એચ શબ્દ નથી અને જવાબ હા કેનામાં આવે છે. મોડેલ ઓક્સિલરી સોરી સહાયકારક ક્રિયાપદ છે. ઈ પછી યુ નું કામ. યુ એટલે કોણ? તો કે મોક્ષા. મોક્ષાની પ્રથમ વિભક્તિ શી. હવે આ બંનેનો કાળ નક્કી કરો. સાદો ભૂતકાળ સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું એટલે હેડ કમ્પ્લીટેડ. પાછો સર્વનામ આવ્યું યોર એટલે મોક્ષાનું. મોક્ષા મળનારના આધારે તો શી હર 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 ઓમ હર. તો વાક્ય મેં કાળી દે બનશે કે ટીચર આસ્ક મોક્ષા ઇફ શી હેડ કમ્પ્લીટેડ હર હોમવર્ક. તો આ થયા વાક્યોની પ્રેક્ટિસ. સંજય મિત્રો કેવી રીતે પરિવર્તનના આધારે
वाक्य बने छे तो मात्र तमे नियमो याद राखो नियमो आधारे परिवर्तन शुं थाय छे एने समझो शब्दोने ओळखो के कई जगह परिवर्तन मारे लेवानुं छे रिपोर्टिंग पर परिवर्तन संयोजक त्यारबाद सर्वनाम काल परिवर्तन अन्य शब्द परिवर्तन प्रश्नार्थमां शुं आवे विधानमां शुं आवे अने ए बधा जो नियमो तमे याद राख्या होय तो तमने इनडायरेक्ट स्पीचमां कोई पण जातनो वांधो आवशे नहीं अने कोई पण वाक्यने तमे एकदम साची रीते करी शकशो तो मित्रों सौ प्रथम नियमो पाका करो આ વાક્યોને સ્ક્રીનશોટ લઈ અને તમારી બુકમાં લખી લેજો ત્યારબાદ આગળ આવતીકાલે આપણે એક નવો ટોપિક સમજીશું નવો ઇન્ડાયરેક્ટના પ્રકારને જોઈશું વાક્યના પ્રકારને અને ત્યાં સુધી વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની પ્રેક્ટિસ કરો મિત્રો બુકમાંથી તમને હોમવર્ક આપ્યું હોય એમાંથી બીજે ક્યાંયથી પણ સાદા વાક્યની પ્રશ્નાર્થ વાક્યની ખૂબ પ્રેક્ટિસ કરો ચકાસો જવાબ સાથે કે તમારું વાક્ય સાચું છે કે ખોટું કંઈ પણ ન સમજાય તો મને તમે ત્યારે પૂછી શકો છો મારો નંબર તમારી પાસે છે તમારા ડાઉટ ડિફિકલ્ટી મને મોકલી શકો છો ઓકે તો આજે આટલું વળી આવતીકાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું ઓકે થેન્ક યુ બાય